હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ બાલ મિત્રોનું સ્વાગત છે મિત્રો અબકી બાર નવોદય પાસ મિત્રો સજ્જ થઈ જાઓ તૈયાર થઈ જાઓ એક આપણા માટે સારા સમાચાર મિત્રો આપણા બધા માળકો માટે એક સારા સમાચાર છે કે જેની આપણે મિત્રો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ઓકે એક ગુડ ન્યૂઝ તમને આજે આપવા છે કે નવોદય જે વીસ એકવીસ ની પરીક્ષા છે એ ડેટ ફાઇનલ થઈ જાય છે મિત્રો અગિયાર આઠ એકવીસ મિત્રો અગિયાર તારીખે તમારી પરીક્ષા જવાહર નવોદયની મિત્રો લેવાશે ત્રેવીસ સાત થી મિત્રો આ ત્રેવીસ તારીખથી તમારી જે હોલ ટિકિટ છે ઓકે એ પણ નીકળી જશે અને તમારું સ્થળ ક્યાં છે એ તમને ખબર પડી જશે તારુકા પ્લેસ ઉપર આખું આયોજન હોય છે એક્ઝામનું ને નવોદયની પરીક્ષા પહેલાં મિત્રો આપણે શું શું ધ્યાન રાખવું એની નાની નાની સાવચેતી અને અમુક બાબતો હવે આપણે જે મળેલા દિવસો છે વીસથી પચીસ દિવસ જે મળ્યા છે મિત્રો ઓકે આજે આપણે જોઈએ તો આજથી આપણે ગણી લે જેટલા દિવસ છે એટલા દિવસમાં મારે કેવું કામ કરવું બેસ્ટ પરફોર્મન્સ આપવું છે મિત્રો બેસ્ટ કામ કરવું હોય તો શું કરવું એનું એક નાની નાનકડો મિત્રો દસ તો આપણે વિડીયોના માધ્યમથી ઓએ માર્કશીટથી મારી તમામ બાબતો સૂચના આપી દઈશ ઓકે તો હવે મિત્રો તારીખ એકદમ નજીક છે ચાલો રિવિઝન મિત્રો જે પણ બાબતો છે રિવિઝન કરી કરીને અપેક્ષા જ્ઞાનકી ટીમ અમે તમારી સાથે રહીએ છીએ કોઈ પણ જાતની મિત્રો કચાસ રાખવી નથી એસીનું જે સિલેક્શન છે એમાં મારું નામ પહેલું હોવું જોઈએ એવી આપણી તૈયારી મિત્રો છે અને અમે એ રીતે તમને પુષ્કળ મિત્રો મહાવરો કરાવશું ચાલો મિત્રો શેર કરી દો જે પણ બાબત તમને જેવી લાગે આપજો એ બધા જ અમે એક વખત તમારા માટે આજે દિવસો છે એમાં કરાવવા પ્રયાસ કરશું ઓકે આજે મિત્રો આપણે પેપર ફોલ્ડિંગ અને કટિંગ્સ જે ભાગ છે એનું આપણે પાંચમો જે એક થી ચાર ભાગ મિત્રો મુકાણા છે એ જોઈ લેજો સરસ મિત્રો પહેલો જ પ્રશ્ન છે એક કાગળ છે મિત્રો આ રીતે કાગળ ઓકે કાગળને ફોલ્ડ મિત્રો અહીંયાથી આપણે કરીએ છીએ અહીંયાથી આપણે વચ્ચેથી આ રીતે ફોલ્ડ કરીએ છીએ ત્રિકોણ જેવું બનશે તો અહીંયા પછી પછીનો ફોલ્ડ મિત્રો જે જે તમારી સામે કટકો છે મિત્રો કાગળનો આ રીતે બીજી આકૃતિ એને મિત્રો અહીંયાથી આપણે આમ ફોલ્ડ કરીએ દેખાય છે મિત્રો હવે અહીંયા મિત્રો ટપકું કરીએ હવે યાદ રાખજો મિત્રો મિરર ઇમેજ વાળી મેં ટ્રીક આપેલી હતી તો પણ ખ્યાલ છે મિત્રો આ જે કાગળ જે ત્રીજી અહીંયા મિત્રો જ્યારે ત્રીજું તમારી સામે ખૂલે

ઓકે સી અને ડી નીકળી ગયા હવે આપણી એ અને બી ની વાત કરવાની છે એમાં મિત્રો જો સર્કલ છે મિત્રો આ રીતે પડે છે એક બે ત્રણ અને ચાર અને જો જો તમે બીમાં તમે જુઓ તો અહીંયા છે અહીંયા છે અહીંયા છે આ રીતે તો મિત્રો આકૃતિની અંદર મિત્રો આપણે જોઈએ તો આ બી જે છે એ રીતે સર્કલ ચાલ પડવા જોઈએ એટલે આપણો જવાબ બનશે મિત્રો બી તમને મિત્રો આકૃતિ સરળ લાગે છે ઘણા બધા બાળકોને પણ એક્ઝામમાં મિત્રો આવું જો સરળ વસ્તુ તમને આવડશે એ લોજિક તમને આવડશે તો આગળ જતા આના રિલેટેડ દાખલા પણ તમને આવડી જશે ઓકે ત્યાર પછીનો મિત્રો બીજો એકદમ લોજિક છે કંઈ જ નથી મિત્રો આ એક ચોરસને આપણે ફોલ્ડ કર્યું છે અહીંયાથી અહીંયા આપણે પહેલાં આમ વાયરું પછી આમ વાળીએ છીએ ઓકે અને અહીંયા મિત્રો એક કટ આપી છેલ્લે મિત્રો તમે જોઈ શકો છો આ એક ત્રીજો ભાગ છે ત્યાં મિત્રો આપણે અહીંયાથી અહીંયાથી આપણે કટ આપીએ અહીંયાથી કટ આપીએ જ્યારે કાગળને આમ ખોલીએ એટલે એ કટ ક્યાં જશે મિત્રો આ રીતે કાગળ જોઈએ મિત્રો આ રીતે કાગળ આપણી પાસે હોય ખોલીએ એટલે અહીંયા પણ મિત્રો આ રીતે કાગળ તમારી સામે જોવા મળશે આવી કંઈક ડિઝાઇન મિત્રો આવી ડિઝાઇન ક્યાં જોવા મળે છે ઓકે હવે એમાં તો મિત્રો છે નહીં ડીમાં પણ નથી એટલે લોજિક મિત્રો એ અને જવાબ મિત્રો જોઈ શકીએ છીએ સીની સામે પણ મિત્રો અહીંયા કંઈ વર્તુળ જેવું કંઈ નીચે આપણે ક્યાં કટિંગ કર્યું નથી અહીંયા કંઈ આપણે કટ ગોળ આપી નથી એટલે આપણો જવાબ વર્તુળવાળો ખોટો નીકળે એટલે સી આપણો સાચો જવાબ બને છે

અને આપણે ચોરસ આ રીતે મળવાનું આ રીતે બનશે આકૃતિ તો આપણો જવાબ મિત્રો શું બને છે સી આપણો જવાબ બને છે મિત્રો આવો એક દાખલો તમારા માટે આ ચોથો પ્રશ્ન છે હોમવર્કમાં તમને આપું છું ખાસ તમે આવા દાખલા કરજો મિત્રો એટલા જ માટે તમને વધારે મહાવરો કરવો હોય તો અપેક્ષા જ્ઞાન કી અમારી બુક મિત્રો અપેક્ષા જ્ઞાન કી તમારા માટે મિત્રો ત્રણ હજાર મિત્રો દાખલા વાળી પણ બુક છે અને આ ગણિતની સ્પેશિયલ બુક છે મિત્રો ઓકે અને આની અંદર મિત્રો એક હજાર આકૃતિ તમને આપેલી છે ઓકે અંક ગણિતની મિત્રો ત્રણ દરેક ચેપ્ટરની એટલે સાઈઠ ટેસ્ટ મિત્રો આની અંદર આપેલી ને સોથી વધુ ફકરા છે ટેસ્ટ ના પણ છે ને બુકની કિંમત બસો ને પચાસ રૂપિયા અને ગણિત માટેની બુક છે આ એના પણ બસો પચાસ જે પણ મિત્રો એક્ઝામ પહેલાં મિત્રો વીસ મોડલ પેપરનો મહાવરો કરવો હોય ખરેખર એક અમે યુનિક કોન્સેપ્ટ અમે મૂકો છો એકસો ને રૂપિયા જ કિંમત છે મિત્રો મોડલ પેપર બસો અને પચાસ પેજ છે અને એકસો સાહીઠ રૂપિયામાં મેં આપીએ છીએ વિચાર કરજો ખૂબ સરસ બનાવ્યા છે મહેનતથી તો ખાસ તમે મેળવી લેજો ઓકે ત્યાર પછીનો સાતમો આપણે જોઈએ એક નેક્સ્ટ દાખલા જોઈએ તો મિત્રો ચોરસની અંદર વચ્ચે અહીંયા છેલ્લે આ ચોરસ ત્રીજી પોઝિશન આપણે પહોંચી જાય અહીંયા આપણે છે જ્યારે આ કાગળ ને આપણે ફોલ્ડ કરેલી ઘડી ખોલશું એટલે અહીંયા એક પાછું વર્તુળ આવશે અને આ જ્યારે આમ ખોલવામાં આવશે ઓકે તે અહીંયા અને અહીંયા ચાર વર્તુળ નીકળે એટલે આપણો જવાબ બી મિત્રો આપણો જવાબ બનશે બી સમજાય તો મિત્રો હા પાડજો ઓકે મિત્રો સરસ તમારા માટે અમે કંઈક નવું આપવાનો એક પ્રયાસ કરીએ છીએ કે આ આકૃતિમાં પણ મિત્રો તમે જોઈ શકો છો એક ચોરસ છે અહીંયા મિત્રો થોડુંક લોજિક આપણે સમજી પેલું આકૃતિમાં ચોરસ છે એ ચોરસને આપણે અહીંયાથી વચ્ચેથી નહીં પણ ત્રિકોણ સાઈડ આ રીતે અહીં ફોલ્ડ કર્યું ઓકે એટલે આપણી સામે મિત્રો શું દેખાય છે આ રીતે એક ચોરસનો અડધો ભાગ દેખાય છે ત્રિકોણ ટાઈપ હવે મિત્રો અહીંયા અહીંયાથી આપણે મિત્રો અહીંયાથી અહીંયા સુધી જો મિત્રો અહીંયાથી અહીંયા સુધી આપણે ફોલ્ડ કરીએ છીએ ઓકે અને અહીંયા ફોલ્ડ કર્યા પછી અહીંયા આપણે કટ કરીએ છીએ જો તીધી આકૃતિમાં અહીંયાથી આપણે કાપીએ છીએ અહીંયાથી મિત્રો આપણે કટિંગ કરીએ છીએ ત્યારે યાદ રાખજો શું બનશે મિત્રો આ જે ચિત્ર છે મિત્રો એ ખુલશે એટલે આમ ખુલે એટલે બે કટકા અહીંયા થશે ઓકે અને આ જે કટ છે મિત્રો આ જે કટ કઈ મિત્રો હું તમને ખાસ કહું છું જે નીચેની કટ તો નીચેની બાજુ જે કટ હોય ને એ મિત્રો આપણો જવાબ બની શકે તો મિત્રો નીચેની કટમાં યાદ રાખજો અહીંયા સી તો આવતો નથી એટલે ઓપ્શનમાંથી નીકળી ગયો અને મિત્રો વર્તુળના જ્યારે આ ખોલવામાં આવશે આ આકૃતિ જ્યારે ખોલવામાં આવે છે લોજિકલી તમે મિત્રો વિચારો શું જવાબ હોઈ શકે વિચારો મિત્રો તમે જાતે અહીંયા વિચારો આપનું વિચારવાનું જ અહીંયા મિત્રો મુખ્ય છે ઉપરની સાઈડ મિત્રો આજે આકૃતિમાં અહીંયા ઉપર આ રીતે ખુલશે એટલે એક અહીંયા બીજું અહીંયા આવશે બીજું વર્તુળ અને એ વસ્તુ આમ ખુલશે એટલે અહીંયા અહીંયા એટલે ટોટલ એક બે ત્રણ ચાર ટપકા પડે મિત્રો ચાર ટપકા એટલે ચાર કાણા પડતા હોય ઉપરની સાઈડ આપણો જવાબ બને છે મિત્રો એકદમ સરસ છે આવા જ પ્રશ્નો એક્ઝામ રિલેટેડ છે ને તમારે મિત્રો વિચારવાનું છે ત્યાર પછીનો જો મિત્રો પ્રશ્ન કહીએ તો એક ચોરસ કાગળની ચાર ઘડી મિત્રો અહીંયા આપણે ચાર ઘડી વાર જોઈએ એક બે ત્રણ ને ચાર પેલા આંબાઈ પછી આમ પછી એને વચ્ચે વાળી અને વચ્ચેની સાઈઝ જ્યારે વધે છે આપણે સર્કલ કરીએ આ સર્કલ આ બાજુ ખુલશે આ બાજુ ખુલશે એટલે ટોટલ કેટલા આકૃતિ બને મિત્રો તમારે આનો જવાબ હોમવર્કમાં ખાસ મિત્રો તમે જાતે કરો અને મને કોમેન્ટ આપો એ આવશે મિત્રો સી અને ડી તો નહીં જ હોય તમે જ વિચારી શકશો અને શું જવાબ મળે એ તમે કાગળને કાપીને કાગળનું કટિંગ કરી અને મને જવાબ આપશો ઓકે આ એક જવાબ તમારા માટે રાખું છું ત્યાર પછીનો પ્રશ્ન છે વર્તુળ વાળું મિત્રો વર્તુળની અંદર મિત્રો આ રીતે એક વર્તુળ છે ઓકે અને એ વર્તુળને મિત્રો મધ્યમાંથી અહીંયાથી આપણે બેન્ડ કરીએ છીએ આ બાજુ વાયડી એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ અર્ધ વર્તુળ આવું આપણને જોવા મળે અને પછી મિત્રો આ જે ભાગ છે ને અહીંયા સુધી આપણે અડધે સુધી જ આપણે બેન્ડ કરીએ છીએ અને અહીંયાથી આપણે કટિંગ કર્યું એટલે જ્યારે આ જે કટિંગ કરેલો ભાગ છે મિત્રો જ્યારે ખોલશું ત્યારે ઉપરની સાઈડ આ રીતે આકૃતિમાં મળશે ઉપરની સાઈડ અને નીચેની સાઈડ મિત્રો જ્યારે આ રીતે અહીંયા કરીએ છીએ ઓકે અને મિત્રો બીજા અહીંયા અને અહીંયા આ જે વર્તુળ આ પૂરું થાતું મિત્રો અહીંયા જો એક ટપક આ ખુલશે એટલે અહીંયા પછી આ ભાગ આમ ખુલશે એટલે એક અને બે ટપકા એટલે ચાર ટપકા નીચે આવવા જોઈએ ચાર ટપકા ઉપર છે એટલે આ પણ નહીં આ પણ નહીં આ પણ નહીં ચાર ટપકા નીચે છે અને ઉપરની સાઈડ મિત્રો આ રીતે મેં તમને વાત કરી કે આ રીતે તમારું કટિંગ થાતું હશે તો જવાબ તમને મળે છે તો આવા જ લોજિકવાળા પ્રશ્નો મિત્રો એક્ઝામની અંદર હોય છે અને તમારે મિત્રો આવા જ જવાબ આપવાના રહેશે આ એક સરસ ત્રિકોણ વાળો પ્રશ્ન છે ત્રિકોણ અહીંથી પહેલાં મિત્રો અહીંયા અહીં ઉપરની સાઈડ જુઓ અહીંયા આપણે મોડ્યો છે આવો એક ત્રિકોણ હોય મિત્રો ઓકે આ ત્રિકોણને મિત્રો અહીંયાથી મધ્યમાંથી કાપી અહીંયા મૂકી દઉં એટલે આવી પોઝિશન આવે છે અને અહીંયા જે ભાગ વધે મિત્રો અહીંયાનો ભાગ છે એને મિત્રો અહીંયા સુધી આખો નથી લઈ જવાનો અડધે સુધી લઈ જવાનો છે એટલે અહીંયા પણ મિત્રો નાનકડો ત્રિકોણ બને છે આ ત્રિકોણની અંદર મિત્રો અહીંયા ટપકું ખોલશું એટલે અહીંયાની બાજુ આ ખોલશે એટલે મિત્રો અહીંયા એક ટપકું પડશે આ ભાગ ઉપર જશે અહીંયા વર્તુળ બનશે એટલે એક વર્તુળ હોવું જોઈએ અને બે ટપકા હોવા જોઈએ આવા બે ટપકા આકૃતિ ખોલતા જ દેખાય છે તો મિત્રો અહીંયા જો મિત્રો આની સાઈડ આ બાજુ ચાર ટપકા આ બાજુ બે આ બાજુ બે તો સી નથી ઓકે અહીંયા મિત્રો વર્તુળ એક હોવું જોઈએ બે વર્તુળ છે આ પણ નથી અને મિત્રો આની દિશા છે મિત્રો ખોલતા આ બાજુ આવે આ સામેની સાઈડ તો આવતું નથી એ પણ નથી એટલે આપણો જવાબ બનશે ડી તો આ એક પ્રશ્ન લોજિક મિત્રો લોજિક આમાં ખૂબ વાપરવાનું છે અને જોવાનું છે જવાબ કયો છે અને ખોટા જવાબ આપણે દૂર કરવાના છે ખોટા જવાબોને દૂર કરો એટલે તમને આવા પ્રશ્નો મિત્રો આવડી જાય ઓકે ત્યાર પછીનો એક છેલ્લો હોમવર્ક માટે તમારા માટે મિત્રો આવે છે તમારે હોમવર્કમાં કરવાનો રહેશે મિત્રો તમે જ આ દાખલો કરજો ઓકે સરસ છે અને ન આવડે તો મને કહેજો તો આપણે લાસ્ટમાં જે પણ વિડીયોના હોમવર્કના દાખલા છે એ સ્લાઇડ લઈ અને તમને એ પણ કરાવી દઈશ હવે મિત્રો પરીક્ષાની પણ તારીખ આવી ગઈ છે તમારે જ મિત્રો પરીક્ષાની તારીખની જે રાહ જોતા હતા એ પણ આવી ગઈ અગિયાર આઠ બસ મહેનત તમારે કરવાની છે અમે સાતસો વિડીયો મિત્રો અત્યાર સુધી મૂકી દીધા ટેસ્ટ પણ આપી દીધી એક વખત મિત્રો રિવિઝન કરજો અને કયા કયા ચેપ્ટર મિત્રો કયા પ્રકરણમાં મારે હવે વધુ ધ્યાન આપવું એના માટે હું અલગથી વિડીયો લઈને આવીશ એટલે ખાસ વધીને મિત્રો એક દિવસમાં તમને એક વિડીયોના માધ્યમથી સંપૂર્ણ માહિતી આપી દઈશ કે હવેના સમયમાં શું કરવું ઓકે તો વેઇટ કરજો અને બસ અહીંયા સુધી રાખીએ છીએ વિડીયો ગમે તો લાઇક અને શેર કરો જય હિન્દ જય ભાઈ